नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। વિશ્વમાં દરેક વ્યક્તિના વિચાર અને શોખમાં વિવિધતા જોવા મળે છે ત્યારે કપડવંશથી 10 કિલોમીટર દૂર આવેલા નાનકડા હમીરપુર ગામમાં રહેતા પટેલ પરિવારનો અનોખો તાળાપ્રેમ દરેક પોતાના જીવ કરતાં ઘણો વહાલો છે। 100 વર્ષ પહેલા લૂંટારૂઓ ધાડ પાડી હતી અને ઘરમાંથી સામાન ચોરી ગયા, આથી પટેલ પરિવારને દુઃખ ન હતું પણ ઘડીમાં મૂકેલ શુદ્ધ ઘી ઢોળાઈ ગયું હતું અને ઘટનાથી હમીરપુરા ગામના 82 વર્ષીય ધર્માભાઈ ગોપાલભાઈ પટેલને ઘણું દુઃખ લાગી આવ્યું હતું અને તેમણે વિચાર્યું કે ઘરના દરવાજા બારણાને એક તાળું હોત તો મુશ્કેલી આવી ન હોત, આ ઘટનાને લીધે જીવનભર દુઃખનો અહેસાસ રહેશે તે વિચાર સાથે ધર્માભાઈએ સૂર્યોદય થાય પહેલાં જ ખંભાત જઈને ખંભાતે તાળું લઈ આવ્યા, પછી તો સમયની સાથે ધર્માભાઈને મનમાં તાળાઓનો સંગ્રહ કરવાનો વિચાર આવ્યો। રાજ્યના તમામ પ્રધાનમંડળના મંત્રીઓનો અંગત સ્ટાફની વરણી તાજેતરમાં ગુજરાત સરકાર સામાન્ય વહીવટ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં રાજ્યના 8 કેબિનેટ મંત્રીઓના અંગત સચિવ, અધિક અંગત સચિવ, અંગત મદદનીશ નિમાયા છે, જ્યારે 7 રાજ્ય કક્ષાના મંત્રીઓના અંગત સચિવ તેમજ અંગત મદદનીશ વરણી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના આકેશણાના વતની ભરતકુમાર જસવંતલાલ જોશીની વરણી, પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના અંગત મદદનીશ તરીકે નિમણૂક થતા સૌ એ વધાવેલ છે। ખરડોસણ ગામે અટલ ભૂજલ યોજના વિશે મહિલાઓ સાથે બેઠક યોજાઈ। ડીસા તાલુકાના ખરડોસણ ગામે અટલ ભૂજલ યોજના અંતર્ગત જિલ્લા અમલીકરણ ભાગીદાર સંસ્થા ભૂમિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બહેનોને પાણી વિશે માહિતી આપવામાં આવી। પાણી કેવી રીતે બચાવવું અને જો નહીં બચાવવામાં આવે તો આવનારી 4 પેઢીએ જળનો સંકટ ભોગવવાનો વાર આવશે તેવી માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે ખરડોસણ ગામના જાગૃત સરપંચ ઉપસ્થિત રહ્યા હતા અને બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા। શ્રી શક્તિ મંડપ ડેકોરેશન એન્ડ કેટરસ લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગે વ્હાઇટ હાઉસ, બંગાળી મંડપ, સ્ટેજ, ચોરી તેમજ મંડપને લગતા તમામ સામાન તેમજ વાસણો ભાડે મળશે। કનુભાઈ ચૌધરી, ડુચકવાડા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામોના વિકાસને લઈને અનેક કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ નવા બાયપાસ રોડનું 78 કરોડના ખર્ચે કામ હાથ ધરાયું છે, જેનાથી અંબાજીમાં ટ્રાફિક સમસ્યાને લઈને મોટી રાહત થશે। પાલનપુર ગોબરી રોડ સ્થિત લાયસન્સ હોલ ખાતે સોમવારે કોંગ્રેસની બંધવારણી યોજાયેલી કારોબારીમાં દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ પીડા વ્યક્ત કરી જો હુમલો ન થાય હોત તો હારી ગયા હોવાની વાત કરી હતી। 3 મિનિટના તેમના ભાષણ દરમિયાન કોઈના પર સીધો આક્ષેપ કે વ્યંગ કર્યા વિના કોંગ્રેસ કમજોર પડી છે, ભાજપવાળા નથી પડ્યા તેમ કહી ભાજપના ઉમેદવારના હુમલાવાળી ઘટનાને લીધે તેઓ જીત્યા હોવાનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ ઝારખંડમાં આવેલા 20 જૈન તીર્થકર અને અનંત સાધુના મોક્ષ સ્થળ એવા સંમેદ શિખરજી પારસનાથ પર્વતને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરાતા તથા પાલિતાણામાં અસામાજિક તત્વોના આતંકના વિરોધમાં મંગળવાર ધાનેરામાં સમસ્ત જૈન બંધુઓએ વિશાળ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ઝારખંડમાં આવેલા સંમેદ શિખરજી તીર્થ સ્થાનને સરકારે પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે।